नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને 2 વાગ્યાના મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના। કાળઝાળ ગરમીમાં ડુંગર ઉપર આગ લાગી છે। અરવલ્લીના મોડાસાના સરડોઈ પાસે ડુંગર પર આગ લાગવાની ઘટના સામે આવી છે। ચામુંડા માતાજીના મંદિર પાસે ભીષણ આગ લાગી। મહત્વનું છે કે 500 મીટરના વિસ્તારમાં આગ લાગી છે અને વનરાજી બળીને ખાક થઈ છે। ડુંગર પર આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। વન વિભાગ ગ્રામજનોનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાલ પણ ચાલુ છે। खूबज भीषण आग छे अने आग पर काबू मेळवानो प्रयास करवामां आवी रह्यो छे। कई रीते आग लागी ते हजु सुधी नथी जाणी शकायुं, परंतु वन विभागनी साथे ग्रामजनो तमाम लोको भारे मेहनत करी रह्या छे के आग पर काबू मेळवामां आवे, परंतु आगे विकराळ स्वरूप धारण कर्युं छे, जेना एक्सक्लूसिव दृश्यो आप टीवी स्क्रीन पर जोई रह्या छो। चामुंडा माताजीना मंदिर पासे आ भीषण आग लागवानी घटना सामे आवी छे। 500 मीटरमां आग छे ते सतत फैलाई रही छे, जे बाद कही शकाय के जे वनराजी छे ते पण बळीने खाक थई छे। तमाम लोको प्रयास करी रह्या छे के आग पर काबू मेळववामां आवे। फायरनी टीम पण पहोंची गई छे, परंतु आगे विकराळ स्वरूप धारण कर्युं छे। तो फोनलाइन पर संवाददाता हार्दिक जोड़ाया छे। हार्दिक, जेवी रीते आ आगना जे दृश्यो सामे आवी रह्या छे, खूब ज विकराळ स्वरूप आगे धारण कर्युं छे, शुं वधु माहिती छे हार्दिक आ मामले, आग लागवानुं कारण शुं? लोकना चौक्स जे प्रकारे मोडासा तालुकाना सरडोई गाम पासे डुंगर विस्तार आवेलो छे, खास करीने 3-4 डुंगर एक साथे आवेला छे। ए जग्याए चामुंडा माताजी नुं मंदिर छे, ए विस्तारमां विकराळ आगनी घटना सामे आवी छे। आगनी ऊंची 40-50 फूट जेटली ज्वाळाओ वच्चे लोकोमां दोड़धाम मची छे। आगने काबूमां लेवानो प्रयास करवामां आवी रह्यो छे, परंतु जे वन विभागना एकाद कर्मचारी त्यां पहोंच्या छे। स्थानिक लोको द्वारा आगने काबूमां लेवानो प्रयास કરવામાં આવી રહ્યો છે। 500 મીટર જેટલા વિસ્તારમાં હાલ આગ લાગી હોવાના કારણે ખૂબ જ દોડધામની સ્થિતિ છે, પરંતુ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। પરંતુ આ વિસ્તારમાં સતત આગની આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે, ડુંગરાળ વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં પણ। એટલે કે હવે વન વિભાગ તેમજ ગ્રામજનો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ રહેણાંક વિસ્તાર તરફ આગ ન જાય એ માટેના પ્રયાસો હાલ શરૂ કરી દેવામાં આવ્યા છે। પરંતુ જે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે આગના, જેના કારણે ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે। જી લુપ્તા, બિલકુલ હાર્દિક, આગના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, ખૂબ જ વિકરાળ સ્વરૂપ પણ આગે ધારણ કર્યું છે। ફાયરની કેટલી ગાડી પહોંચી છે, કારણ કે જે આગની આ જે ઘટના છે ખૂબ જ વિસ્તરતી જોવા મળી રહી છે? ડુંગર વિસ્તારમાં આગ લાગવાના કારણે ફાયરની ટીમો ત્યાં પહોંચી શકતી નથી, પરંતુ હાલ ફાયરની ટીમને જાણ કરવામાં આવી છે, કારણ કે થોડીક ક્ષણો પહેલા જ આગ લાગવાના કારણે હજુ ફાયરની ટીમ રસ્તામાં પહોંચી નથી। પરંતુ સ્થાનિક જે વન વિભાગના કર્મચારીઓ છે, ગ્રામજનો છે, તેમના દ્વારા જે રહેણાંક વિસ્તાર તરફ આગ ન જાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે વનરાજી બળીને ખાક થઈ રહી છે, તેમાં જે વન્ય પ્રાણીઓ રહેતા હોય છે, વન્ય જીવો રહેતા હોય છે, તેમનો ખાતમો બોલાઈ ચુક્યો છે, તેવા સંજોગોમાં કહી શકાય કે ખૂબ મોટું નુકસાન હાલ જોવા મળી રહ્યું છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો આગની આ જે ઘટના સામે આવી છે, ડુંગર પર આગ લાગી છે અને આગનું વિસ્તરણ થઈ રહ્યું છે, પરંતુ ફાયરની ટીમ હજુ સુધી પહોંચી નથી શકી, કારણ કે ડુંગરનો જે વિસ્તાર છે ત્યાં પહોંચવું સરળ નથી। હાલ વન વિભાગ અને ગ્રામજનો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે।